विद्यार्थी मित्रों, सेंट जेवियर्स स्कूल आदिपुरना ई क्लासेस में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 6 एनसीईआरटी गणित प्रकरण 7 अपूर्णांक संख्याओ आ वीडियो में आपणे आ प्रकरणना दाखला शीखीए। प्रकरण 7 अपूर्णांक संख्याओ। तो विद्यार्थी मित्रों, अपूर्णांक शब्द परथी जे एवुं लागे छे के जे पूर्णांक नथी ते अपूर्णांक, एटले के ते पूर्ण नथी। तो अपूर्णांकनी व्याख्या आपणे आ रीते आपी शकीए कि अपूर्णांक एटले कोई वस्तुनो भाग के कोई जथ्थानो भाग। तो आम कोई वस्तुनो भाग के कोई जथ्थाना भागने आपणे शुं कहेशुं? अपूर्णांक कहेशुं। विद्यार्थी मित्रों, तमे मार्केटमां कोई वस्तु लेवा गया हशो, धारो कि कोई अनाज लेवा जाओ, तो तमे 1 किलो लेशो, 2 किलो लेशो, 3 किलो लेशो, तो आ बधी संख्याओ तमारी जाणीती छे। 1 किलो वस्तु लेता तमने आवड़े, 10 किलो वस्तु पण लेता तमने आवड़े। पण जो तमने एवुं कहेवामां आवे के 5 किलो लई आओ, 1/2 किलो लई आओ, 1/4 किलो लई आओ, तो आवरी कई संख्या? तो आ संख्याओ अपूर्णांक संख्याओ छे। तो धारो के आपणे 1 किलो वस्तु लेवानी कीधी छे, तो तमे 1 किलो पूरेपूरी वस्तु लई आवशो। पण तमने 5/2 वस्तु कीधी छे, तो 4 भागमांथी 1 भागनी वस्तु तमारे लई आवानी छे, तो आ छे पा भाग। तमने 1/2 किलो वस्तु लेवानुं कहेवामां आवे, तो 4માંથી 2 ભાગ તમારે લેવાના રહેશે। આને તમે છેદ ઉડાડશો તો 2 એકા 2 અને 2 દૂ 4, તો તમને 1/2 એટલે કે 1/2 ભાગ મળશે। એ રીતે 1/4 કિલો તમને લેવાનું કહેવામાં આવે, તો 4માંથી 3 ભાગ તમારે લેવાના રહેશે। પૂરેપૂરા 1 કિલો લેવાનું હોય તો 4માંથી 4 ભાગ એટલે કે 4 4 કેન્સલ થશે, એટલે તમને 1 આખો ભાગ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આમ 1/4 એ અપૂર્ણાંક સંખ્યા છે, 1/2 એ અપૂર્ણાંક સંખ્યા છે, 3/4 એ અપૂર્ણાંક સંખ્યા છે, અને 4 એકા 4, 4 અને 4 છેદમાં આવી ગયા, તો આ 1 જે થઈ ગઈ પૂર્ણ સંખ્યા થઈ ગઈ। તો જે નીચે સંખ્યા આપેલી છે એને આપણે છેદ કહેશું, અને ઉપર જે સંખ્યા આપેલી છે એને આપણે અંશ કહેશું। તો અપૂર્ણાંકની અંદર ઉપરની સંખ્યા છે એ અંશ છે, અને નીચે આપેલી સંખ્યા છે એ છેદ છે। તો અપૂર્ણાંક સંખ્યામાં અંશ અને છેદ એમ આપણે સંખ્યા વડે દર્શાવશું। તો નીચે સંખ્યા જે છે એમાંથી કેટલા એ ઉપર આવશે, જેમ કે 4માંથી 1, તો 4 આવશે છેદમાં એમાંથી 1, એટલે કે 1/4 ભાગ। એવી રીતે 4માંથી 3 ભાગ, એવી રીતે 4માંથી 2 ભાગ, 4માંથી 4 ભાગ। તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે અપૂર્ણાંકની વ્યાખ્યા શું આપી શકીએ કે કોઈ એક વસ્તુનો ભાગ અથવા તો કોઈ જથ્થાનો ભાગ, પૂરેપૂરો ભાગ નહીં, કોઈ એક વસ્તુનો ભાગ અથવા કોઈ એક જથ્થાનો ભાગ। તો જે સંખ્યાના અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તેને સાદો અપૂર્ણાંક કહેવાય છે। ત્યારબાદ જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। જે અપૂર્ણાંક છે એનો અંશ એ છેદ કરતાં નાનો હોય, હવે છેદ મોટો હોવો જોઈએ, તો ધારો કે છેદ લઈ લઈએ 4, અને અંશ શું હશે નાનો, તો 4 કરતાં નાની સંખ્યા 1 લઈ લઈએ, તો 1/4, આ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે। એવી જ રીતે આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ, છેદ મોટો અને અંશ શું જોઈએ નાનો, તો અંશમાં લઈ લઈએ 3, તો 3/5, એ પણ કેવી છે? શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે। એ રીતે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, છેદમાં લઈ લઈએ 7, અંશમાં લઈએ 4, તો અંશ નાનો અને છેદ મોટો। તો અંશ એ છેદ કરતાં નાનો હોય તો આ બધી જે સંખ્યાઓ છે એ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય। ત્યાર પછી જે સંખ્યાનો અંશ એ છેદ કરતાં મોટો હોય તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। તો અંશ મોટો, તો 7/3, તો જુઓ અંશ મોટો છે અને છેદ નાનો છે, તો આ કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક છે। એ રીતે બીજો એક ઉદાહરણ લઈએ, 4/5, તો જુઓ અંશ મોટો, 8 મોટો છે અને 5 નાનો છે, તો અંશ મોટો અને છેદ નાનો, તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે। એ રીતે આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ, 9/7, તો અંશ મોટો અને છેદ નાનો, તો અંશ મોટો અને છેદ નાનો હશે તો એ કેવો અપૂર્ણાંક કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે।
तो आथी आपणे कही शकीए, व्याख्या प्रमाणे आपी शकीए के जे अपूर्णांकनो अंश ए छेद करता नानो होय तेने शुद्ध अपूर्णांक कहेवाय, अने जे अपूर्णांकनो अंश ए छेद करता मोटो होय तेने अशुद्ध अपूर्णांक कहेवाय। एक पूर्णांक संख्या अने एक अपूर्णांक संख्याना सरवाळाथी बनती संख्या ए मिश्र अपूर्णांक कहेवाय छे। हवे जुओ, आपणे एम लखीए एक पूर्णांक त्रणना छेदमां चार। तो जुओ, एक पूर्णांक तो आ पूर्णांक संख्या छे अने त्रणना छेदमां चार तो आ अपूर्णांक संख्या छे। अंश अने छेदवाड़ी संख्या छे एटले अपूर्णांक संख्या छे। तो आ बनेना सरवाळाथी जे संख्या बनशे एने कहेवाय मिश्र अपूर्णांक। शुं कहेवाय एने? मिश्र अपूर्णांक। एक हजू उदाहरण लईए, बे पूर्णांक अने पाँचना छेदमां सात। तो जुओ, बे वत्ता पाँचना छेदमां सात तो बे पूर्णांक। तो बे पूर्णांक आखी आखी संख्या छे अने आ भाग आपेलो छे अपूर्णांकनो पाँचना छेदमां सात। तो बे पूर्णांक पाँचना छेदमां सात पण कई संख्या छे? मिश्र अपूर्णांक संख्या छे। तो आम विद्यार्थी मित्रो, शुद्ध अपूर्णांक, अशुद्ध अपूर्णांक अने मिश्र अपूर्णांक जे छे आपणे जाणी शकीए, अने तमारे परीक्षामां खाली जग्यामां टूंका प्रश्नमां पूछाई शके કે આપેલો અપૂર્ણાંક અશુદ્ધ છે, શુદ્ધ છે કે મિશ્ર અપૂર્ણાંક છે। ત્યાર પછી આપણે વાત કરીએ સંખ્યા રેખાની। તો સંખ્યા રેખા ઉપર આપણે અપૂર્ણાંક દર્શાવી શકીએ છીએ। અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળી સંખ્યા। અત્યાર સુધી તમે સંખ્યા રેખા દોરતા હતા તો આ રીતે તમે સંખ્યા રેખા દોરતા હતા અને તમને કહેવામાં આવે કે સંખ્યા રેખા પર તમે બે દર્શાવો તો તમે આવી રીતે દર્શાવતા, સંખ્યા રેખા દોરી એક બે ત્રણ અંકો લખતા અને જ્યાં બે દેખાય ત્યાં તમે આવી રીતે ઘાટું ટપકું કરતા। એ રીતે બીજો કોઈ તમને અંક દર્શાવવાનું કહેવામાં આવે કે સંખ્યા રેખા પર પાંચ દર્શાવો તો તમે આવી રીતે અંકો લખી એક બે ત્રણ ચાર પાંચ, અને જ્યાં પાંચ નંબર આવે ત્યાં તમે આવી રીતે ઘાટું ટપકું કરતા હતા। તો આ રીતે તમે સંખ્યા રેખા પર દર્શાવતા હતા। હવે આપણને કહેવામાં આવે કે સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવો, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે ધ્યાન રાખવાનું છે કે સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક દર્શાવવા માટે શૂન્યથી એક વચ્ચે આવેલા અપૂર્ણાંકના છેદ જેટલા સરખા ભાગ કરવામાં આવે છે। તો જેટલો છેદ હોય એટલા આપણે સરખા ભાગ કરીને આપણે સંખ્યા રેખા પર સંખ્યાને દર્શાવવામાં આવે છે। એમ કે એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ, બે પંચમાંશ, આ બધા કેવા છે? શુદ્ધ અપૂર્ણાંકો છે। જુઓ, અંશ નાનો ને છેદ મોટો છે એટલે આ બધા કેવા છે? શુદ્ધ અપૂર્ણાંકો છે। ત્યારે સાતના છેદમાં ત્રણ, નવના છેદમાં બે, અગિયારના છેદમાં ચાર, બધામાં જુઓ અંશ મોટો ને છેદ નાનો, આ બધા કેવા છે? અશુદ્ધ અપૂર્ણાંકો છે। જ્યારે બે પૂર્ણાંક એક તૃતીયાંશ, ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ, પાંચ પૂર્ણાંક બે તૃતીયાંશ, આ બધામાં જુઓ એક પૂર્ણાંક ભાગ છે, બીજો અપૂર્ણાંક ભાગ, એક પૂર્ણાંક ભાગ છે, બીજો અપૂર્ણાંક ભાગ, તો આ બધા કેવા અપૂર્ણાંકો છે? મિશ્ર અપૂર્ણાંકો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે બધા અશુદ્ધ અપૂર્ણાંકો જે છે શૂન્યની એક વચ્ચે આવશે। ઋણ પૂર્ણાંક હશે તો શૂન્યથી માઇનસ એકની વચ્ચે આવશે, અને અશુદ્ધ અપૂર્ણાંકો જે છે એ શૂન્ય એક એક પછીની સંખ્યાઓ દર્શાવશે। તો બધા શુદ્ધ અપૂર્ણાંકો જે છે એ કોની કોની વચ્ચે આવશે? શૂન્યથી એકની વચ્ચે ધન પૂર્ણાંક હોય તો, અને ઋણ પૂર્ણાંક હોય તો માઇનસ એકથી શૂન્યની વચ્ચે આવશે। તો આથી આપણે કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતાં ઓછી હોય છે, એટલે કે શૂન્યથી એકની વચ્ચે આવે એટલે એક કરતાં ઓછી હોય છે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતાં વધારે હોય છે। તો ધારો કે આપણને કોઈ એક સંખ્યા જે છે એક ચતુર્થાંશ સંખ્યા રેખા પર દર્શાવી છે, તો અંશ નાનો અને છેદ મોટો છે તો શુદ્ધ અપૂર્ણાંક છે। શુદ્ધ અપૂર્ણાંક બધા કોની કોની વચ્ચે હોય? શૂન્ય અને એકની વચ્ચે, અને આ ધન સંખ્યા છે તો શૂન્ય એક બે, તો જેટલા છેદો છેદમાં અંક દર્શાવેલો એટલા આપણે ભાગ પાડવાના। તો શૂન્ય અને એકની વચ્ચે આ સંખ્યા આવશે, એક કરતાં નાની છે તો એક શૂન્ય અને એકની વચ્ચે આપણે ચાર ભાગ કરવાના। ચાર ભાગ કરવા માટે આપણે ત્રણ લીટા પાડવા પડે। તો જુઓ, પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ, અને આમાં અંશમાં એક છે તો આપણે એને એક નંબરના ભાગ પર આપણે એકના છેદમાં ચાર દર્શાવશું। એ રીતે આપણને બીજો એક અંક લઈએ ત્રણના છેદમાં પાંચ। ત્રણના છેદમાં પાંચ જુઓ અંશ નાનો છે અને છેદ મોટો છે, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે। શુદ્ધ અપૂર્ણાંક બધા કોની વચ્ચે હોય? શૂન્ય અને એકની વચ્ચે હોય। તો આપણે શૂન્ય અને એકની વચ્ચે દર્શાવશું, જેટલા છેદ હોય એટલા આપણે ભાગ કરવાના। ભાગ કરવા માટે એના કરતાં એક લીટો ઓછો પાડવાનો, તો એક બે ત્રણ ચાર, ચાર લીટા પાડતા આપણને પાંચ ભાગ મળે છે। હવે અંશમાં જે નંબર હોય એ નંબરના લીટા પર આંકને દર્શાવવાનો,
तो एक बे अने त्रण अंश में केटला छे त्रण, तो आ त्रण नंबर ना लीटा पर आवशे त्रण ना छेद में पांच। तो आ रीते आपणे शुद्ध अपूर्णांक जे छे संख्या रेखा पर दर्शाई शकीए। हवे आपणे कोई मिश्र संख्या दर्शावानी कीधी होय बे पूर्णांक त्रण चतुर्थांश, तो बे पूर्णांक छे तो आ बे पूर्णांक आखो थई गयो अने बाकी केटलो अपूर्णांक भाग रह्यो त्रण ना छेद में चार। तो बे थी त्रणनी वच्चे आ संख्या आवशे, बे थी शुरू करी अने कोनी वच्चे आवशे आ संख्या, संख्या रेखा पर त्रणनी वच्चे आवशे। तो आपणे दोरीए संख्या रेखा, तो शून्य थी शुरू करशुं आपणे एक बे, अने आ संख्या कोनी वच्चेनी छे बे अने त्रणनी वच्चेनी छे, तो छेदमां केटला छे चार, चार भाग करवा माटे आपणे त्रण लीटा पाड़वा पड़े आ बन्नेनी वच्चे एक बे अने त्रण। अंशमां शुं आपेलुं छे त्रण, तो त्रण नंबरना लीटा पर आ संख्या आवशे, तो बे पछी एक बे अने त्रण, तो आ संख्या क्या आवशे बे पूर्णांक त्रण चतुर्थांश, बे पछीना त्रीजा झीणा कापा पर आवशे। तो जेटलो छेद होय एटला आपणे भाग करवाना। तो आ रीते आपणे संख्या रेखा पर अशुद्ध अपूर्णांक, शुद्ध अपूर्णांक ने मिश्र अपूर्णांको दर्शाई शकीए। जे अपूर्णांकना छेद सरखा होय ते अपूर्णांकनी किंमत एक होय छे। तो अंश अने छेद जेना सरखा हशे, धारो कि चारना छेदमां चार, तो चार चार कैंसल, चार एका चार, चार एका चार, तो एक किंमत मळशे, एटले सातना छेदमां सात, अंश अने छेद सरखा छे, तो सात एका सात, सात एका सात, छेद उडाडशुं तो आपणને શું મળશે એક। એવી રીતે સોના છેદમાં સો દો સો હોય તો પણ તમે સો એકા સો, સો એકા સો કરશો તો જવાબ કેટલો મળશે એક મળશે। તો આમ આપણે કહી શકીએ કે જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય તેની કિંમત કેટલી હોય એક હોય। અશુદ્ધ અપૂર્ણાંકના અંશને ભાજ્ય અને છેદને ભાજક તરીકે લઈ, જુઓ અશુદ્ધ અપૂર્ણાંક છે એના અંશને શું લેવાનું ભાજ્ય અને છેદને ભાજક તરીકે લઈ ભાગાકાર કરતા આપણને ભાગફળ શેષ ભાજક દ્વારા મિશ્ર સંખ્યા મળે છે। તો મિશ્ર સંખ્યા કેવી રીતે મળે? અશુદ્ધ અપૂર્ણાંકના અંશને ભાજ્ય, છેદને ભાજક તરીકે લઈ ભાગાકાર કરતા આપણને ભાગફળ શેષ અને ભાજક દ્વારા જે સંખ્યા મળે છે એને મિશ્ર સંખ્યા કહેશું। તો કેવી રીતે? તો જો મિશ્ર સંખ્યા બરાબર તમે અશુદ્ધ અપૂર્ણાંકનો ભાગાકાર કરશો તો તમને ભાગફળ મળશે। તો એને અહીંયા લખવાનું પૂર્ણાંક સંખ્યામાં, શેષને લખવાની અંશમાં, અને ભાજકને લખવાનું છેદમાં। તો આથી આપણે કહી શકીએ કે મિશ્ર અપૂર્ણાંકનું શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ ભાગ્યા ભાજક। એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। આપણે એક ઉદાહરણ લઈએ, તો અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ જે છે એ મોટો હોય અને છેદ નાનો હોય, તો આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો કરીએ ભાગાકાર, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ થઈ જાય, તો આપણે શું લેશું ત્રણ દુ છ, તો શેષ કેટલી વધી એક, તો માટે આપણે લેશું બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ, બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ। તો જે અહીંયા ઉપર તમે ભાગફળ આવે બે પૂર્ણાંકમાં આવશે, શેષ એક વધી એક અંશમાં આવશે, અને ભાજક કેટલું હતું ત્રણ એ છેદમાં આવશે। એક હજી ઉદાહરણ લઈએ આપણે, નવના છેદમાં ચાર, જો અંશ મોટો અને છેદ નાનો છે તો અશુદ્ધ અપૂર્ણાંક છે, આપણે ભાગાકાર કરીએ નવ ભાગ્યા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર થઈ જાય એટલે બે વડે ભાગ ચાલશે, ચાર દુ આઠ અને છેદમાં આવશે એક, તો જુઓ ભાગફળ કેટલું આવ્યું બે, તો બે આવશે પૂર્ણાંક ભાગમાં, શેષ કેટલી વધી એક, તો એક આવશે અંશમાં, અને ભાજક કેટલું હતું ચાર, તો એ આવશે છેદમાં। તો માટે નવના છેદમાં ચારનો મિશ્ર સંખ્યા શું થશે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ। હવે આ મિશ્ર સંખ્યાને તમારે પાછી અશુદ્ધ સંખ્યામાં ફેરવવી હોય તો, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો ભાગફળ, તો તમારે શું કરવાનો બે ગુણ્યા ચાર વત્તા શેષ ભાગ્યા ભાજક, તો ચાર દુ આઠ, આઠ વત્તા એક ભાગ્યા ચાર, તો આઠને એક નવના છેદમાં ચાર, તો આ રીતે પાછી તમને અશુદ્ધ અપૂર્ણાંક મળશે। તો આ રીતે આપણે મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં અને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સમછેદી અને વિષમછેદીની આપણે વાત કરીએ, તો જેના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંકો કહેવાય છે, જેના તમે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો, એના સરવાળા બાદબાકી કરતાં પણ તમે શીખીને આવ્યા છો, પણ જો છેદ સરખા ન હોય તો તો આપણે એના દાખલા કરવા માટે આપણે એના છેદ સરખા કરવા પડે। તો જેના છેદ સરખા ન હોય એને આપણે શું કહીએ છીએ વિષમછેદી અપૂર્ણાંક કહીએ છીએ, જેના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહીએ છીએ।
तो अपूर्णांकों सरखा छे के केम ते जाणवा अपूर्णांकों ने आपणे शुं बनाववो पड़े पहेला समछेदी बनाववो पड़े। अपूर्णांकोना अतिसमसी स्वरूप मेळववा ते सरखा छे के केम ते जाणी शकाय छे। अतिसमसी स्वरूप आपणे एनी अंदर फेरववुं पड़े। त्यार पछी अपूर्णांकना अंश अने छेदना विभाज्यो मेळी अंश अने छेदना सामान्य अवयव दूर करता आपणे अतिसमसी स्वरूप मळे छे। तो विद्यार्थी मित्रों आपणे आ अमुक संख्याओ लईए जेने समछेदी बनावीए। तो धारो कि आपणी पासे एक द्वितीयांश अने एक तृतीयांश छे। बने अपूर्णांक संख्याओ छे पण बनेना छेद सरखा नथी। तो एमनो सरवाळो के बादबाकी केवी रीते करवानो आपणने? तो सौथी पहेला आपणने एनो छेद सरखो करवो पड़े। छेद सरखो करवो माटे आपणे पहेला आपणे एना छेदनो लसा लेवो पड़े। तो बे अने त्रणनो लसा लईए तो बने अविभाज्य संख्याओ छे। तो अविभाज्य संख्याओनो लसा एनो गुणाकार होय तो त्रण दू छ। हवे एक द्वितीयांश छे एना छेदमां आपणने छ करवा होय तो आपणने त्रण वडे ગુણવા પડે। तो विद्यार्थी मित्रों आपणे जेना वडे छेदने ગુણીએ ઈ જ સંખ્યા વડે આપણને અંશ વડે પણ ગુણવાનું। તો અંશમાં ત્રણ એક ત્રણ અને છેદમાં ત્રણ દુ છ। ત્યાર પછી બીજી સંખ્યા છે એક તૃતીયાંશ। એક તૃતીયાંશને પણ આપણે છેદમાં છ લાવવા પડે। જેટલો લસાઅ હોય એટલો આપણે અંક છેદમાં લાવવો પડે। તો ત્રણને બે વડે ગુણીએ તો છ મળે। તેવી રીતે અંશને પણ આપણને એને જ સંખ્યા વડે ગુણવા પડે। તો અંશમાં બે એકા બે અને છેદમાં ત્રણ દુ છ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળ્યું ત્રણના છેદમાં છ અને અહીંયા મળ્યું બેના છેદમાં છ, બંનેના છેદમાં છ મળ્યું। તો હવે આ બંને કેવા છે? સમછેદી અપૂર્ણાંકો છે। હવે આપણે સમછેદી અપૂર્ણાંકના સરવાળાને બાદબાકી કરી શકીએ, જે તમે આગળના ધોરણમાં પણ શીખીને આવ્યા છો। તો આ રીતે લસા કાઢી અને બંનેના છેદ સરખા કરી અને આપણે એને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવશું। વિષમછેદી હશે અને આપણે સમછેદી અપૂર્ણાંકમાં ફેરવી અને પછી આપણે એના સરવાળા બાદબાકી કરીશું। આ ઉપરાંત અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપેલા અપૂર્ણાંકોને પણ આપણે પહેલાં સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે। કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય આપણને બે તૃતીયાંશ, ચાર પંચમાંશ, એક છષ્ટાંશ, આવા અલગ અલગ અપૂર્ણાંકો આવેલા આપેલા હોય, બધા જુઓ વિષમછેદી છે, કોઈના પણ છેદ સરખા નથી। તો આપણે એને ચડતા ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાના? તમને પૂર્ણાંક સંખ્યાઓને તો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવતા આવડે છે, પણ આ અંશ અને છેદવાળી સંખ્યાઓ છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે, એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં આપણે એના શું કરવા પડે? છેદ સરખા કરવા પડે। છેદ સરખા કરવા માટે આપણે એને સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે। એમનો લસા કાઢી અને બધાનો સમછેદી અપૂર્ણાંકમાં ફેરવી અને પછી આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ। સમછેદી અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો જેનો અપૂર્ણાંકનો અંશ મોટો હશે એ જે છે એ મોટો અપૂર્ણાંક કહેવાશે। જો વિષમછેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંકનો નાનો અને જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય તે અપૂર્ણાંક મોટો। તો આમ વિષમછેદી અપૂર્ણાંકના અંશ સરખા હોય તો જે અપૂર્ણાંકનો અંશ મોટો અને જે અપૂર્ણાંકનો નાનો તે અપૂર્ણાંકનો અંશ નાનો અને તે અપૂર્ણાંક મોટો હોય। તો વિદ્યાર્થી મિત્રો જેની મદદથી તમારે સમછેદી અપૂર્ણાંકોના સરવાળા કરી શકશો, તો સમછેદી અપૂર્ણાંકના સરવાળા માટે સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો કરતી વખતે બધા અપૂર્ણાંકના અંશનો સરવાળો કરી અને આ સરવાળાના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે। એવી જ રીતે સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરવી હોય તો સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરતી વખતે મોટા અપૂર્ણાંકના અંશમાંથી નાના અપૂર્ણાંકનો અંશ બાદ કરી અને બાદબાકીના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા આ પ્રકરણની અંદર આવતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા, બેઝિક મુદ્દા હતા। આ બધા જે મુદ્દાઓ છે નોંધ છે તમારે બાકી નોટની અંદર લખવાની છે અને અમુક પોઈન્ટ્સ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે, પાકા કરવાના છે, પરીક્ષામાં ખાલી જગ્યામાં કે ડૂંકા પ્રશ્નમાં પણ આવી શકે અને આગળ તમને સ્વાધ્યાયમાં દાખલાઓમાં ખૂબ જ મદદરૂપ થશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીએ સ્વાધ્યાય 7.1ના દાખલા। સ્વાધ્યાય 7.1 એનો પ્રશ્ન નંબર 1, છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક આકૃતિ આપેલી છે અને એમાં આકૃતિની અંદર સરખા ભાગ કરેલા છે અને એમાંથી અમુક ભાગ છાયાંકિત છે અને અમુક ભાગમાં છાયાંકિત કરેલું નથી। તો આપણને કીધું છે કે જે આ છાયાંકિત ભાગ છે, આ તમને લીટીવાળા ભાગ દેખાય છે, છાયાંકિત ભાગ દેખાય છે, એના છાયાંકિત કરેલા ભાગના અપૂર્ણાંક લખવાના છે। તો
तो विद्यार्थी मित्रों जयरे अपूर्णांक लखवानु होय तो आग आपणे वात करी जे कुल भाग होय एने आपणे छेदमां लखीए छीए अने एमांथी जेटलो भाग लीधो होय आपणे एने अंशमां लखीए छीए। तो अपूर्णांकनी व्याख्या आपणे जोई हती कि अपूर्णांक ए कोई एक वस्तुनो भाग के कोई जथ्थानो भाग होई शके। तो अहीं आपणी पासे कुल भाग केटला छे तो गणीए एक बे त्रण अने चार। तो कुल भाग जे छे ए चार क्यां आवशे छेदमां आवशे अने एमां छायांकित भाग केटला छे एक अने बे। तो बे क्यां आवशे अंशमां आवशे। तो माटे आपणे कही शकीए कि आ छायांकित करेला भागनो अपूर्णांक केटलो थयो बेना छेदमां चार। तो आपणने स्टेप लखवा होय तो आ रीते आपणे लखी शकीए स्टेप्स। सरखा भागनी संख्या बराबर चार, छायांकित भाग केटला छे बे, तो माटे अपूर्णांक केटलो थशे कुलमांथी जे होय ए ऊपर। तो कुल भाग छे चार एमांथी बे भाग छायांकित छे तो ए आवशे अंशमां। तो नीचेनो भाग छे एने छेद कहेवाય, ઉપરનો જે અંક લખશું એને અંશ કહેવાય, જે આપણે શીખીને આવ્યા। તો બે ના છેદમાં ચાર એટલે કે ચારમાંથી બે ભાગ જે છે એ છાયાંકિત છે। ત્યાર પછી બીજી આકૃતિ જુઓ। બીજી આકૃતિમાં તમે જુઓ કેટલા ભાગ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। કુલ ભાગ કેટલા છે, નવ। तो कुल भाग ये आवशे छेदमां एटले के नीचे। हवे एमांथी छायांकित भाग केटला छे ए आपणे गणीए। तो कुल भाग थया नौ, ये आवशे छेदमां, हवे छायांकित भाग गणीए एक बे त्रण चार पांच छ सात आठ। तो जेटला भाग छायांकित छे ए क्यां आवशे, अंशमां। तो माटे नौमांथी आठ भाग छायांकित छे तो अपूर्णांक शुं लखशो आपणे, आठना छेदमां नौ। ए रीते आकृति नंबर त्रण जुओ। तो एनी अंदर कुल केटला दड़ा छे, एक बे त्रण चार पांच छ सात आठ। तो कुल जे छे ई क्यां आवशे, छेदमां एटले के नीचे। हवे एमांथी केटला छायांकित छे दड़ा, एक बे त्रण अने चार। तो आठमांथी चार दड़ा जे छे ई छायांकित करेला छे तो माटे अपूर्णांक शुं बनशे, चारना छेदमां आठ। त्यार पछी चार नंबर की आकृति जोईए तो सौथी पहला कुल भाग गणी लईए, एक बे त्रण अने चार। तो कुल भाग क्या आवे, छेदमां, तो छेदमां आवशे चार। एमांथी छायांकित भाग केटलो छे, आ एक ज छे तो एक क्या आवशे, अंशमां। तो माटे अपूर्णांक शुं थशे, एकना छेदमां चार। ए रीते एना पछीनी आकृति जोईए नंबर पांच, एनी अंदर कुल भाग गणीए, एक बे त्रण चार पांच छ अने सात। तो कुल भाग छे ई क्या आवशे, छेदमां, तो छेदमां आवशे सात। એમાંથી છાયાંકિત ભાગ કેટલા છે, એક બે અને ત્રણ, તો ત્રણ ક્યાં આવશે, અંશમાં। તો માટે અપૂર્ણાંક શું બન્યો, ત્રણના છેદમાં સાત। ત્યાર પછીની આકૃતિ જોઈએ આપણે, કુલ ફૂલ કેટલા છે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર। કુલ કેટલા છે, બાર ફૂલ છે, તો બાર ક્યાં આવશે, છેદમાં છે। એમાંથી છાયાંકિત કરેલા ફૂલ કેટલા છે, એક બે અને ત્રણ, કેટલા છાયાંકિત કરેલા દેખાય છે, ત્રણ, તો ત્રણ ક્યાં આવશે, અંશમાં। તો માટે અપૂર્ણાંક શું બન્યો, ત્રણના છેદમાં બાર। ત્યાર પછી જોઈએ નંબર સાતમાં, તો ગણીએ કેટલા ચિત્ર છે, તો સૌથી પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। કુલ કેટલા ચિત્ર આપેલા છે, અહીંયા દસ ચિત્ર આપેલા છે। હવે એની અંદરથી કેટલા છાયાંકિત દેખાય છે, બધા છાયાંકિત છે, દસે દસ છાયાંકિત છે, તો દસમાંથી દસ, તો અંશમાં પણ શું આવશે, દસ। તો માટે અપૂર્ણાંક શું બનશે, દસના છેદમાં દસ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બાકીની આકૃતિઓ જે છે એનો અપૂર્ણાંક તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે। આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો। હવે આગળની આકૃતિમાં આપણને છાયાંકિત ભાગ કરેલો હતો એના પરથી અપૂર્ણાંક કરવાનો હતો। હવે અપૂર્ણાંક આપેલો છે એની મદદથી આપણને આનો ભાગ છાયાંકિત કરવાનો છે અથવા રંગ ભરવાનો છે। તમે રંગ નહીં ભરો તો કાંઈ વાંધો નહીં, તમે છાયાંકિત પણ કરી શકો છો। તો અહીંયા કુલ ભાગ કેટલા છે, છ, તો અપૂર્ણાંક આપેલો છે એકના છેદમાં છ, તો છેદમાં આપણને ખબર છે કઈ સંખ્યા હોય, જેટલા કુલ ભાગ હોય એટલા, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ભાગ થઈ ગયા। છમાંથી એક, તો એક આ છ છ માંથી તમે કોઈ પણ એક ભાગ તમે છાયાંકિત કરી શકો છો અથવા તો રંગ ભરી શકો છો। તો આ રીતે તમે કોઈ પણ રંગ ભરી શકો અથવા તો છાયાંકિત કરી શકો છો।
आ रीते कोईपण भाग में तमारे छायांकित करवानो छे अथवा कोईपण रंग भरवानो छे। छ छ मांथी कोईपण तमे भाग लई शको छो। त्यार पछी बीजी आकृति में जुओ, एक ना छेद में चार, तो पहला भाग गणीए, एक बे त्रण चार, कुल केटला भाग छे? चार। तो चार यहाँ आपणने छेद में दर्शावेला छे। हवे चार मांथी एक, तो फरीथी चार मांथी एक भाग आपणने छायांकित करवानो छे। तो चारे चार मांथी कोईपण तमे एक भाग छायांकित करी शको छो। धारो कि आपणे आ एक भाग छायांकित करीए, तो आ रीते तमे एक भाग ने छायांकित करी शको छो। तो त्यार पछी छे नंबर त्रण, एक ना छेद में त्रण, त्रण नंबर में शू कीधु छे? त्रण भाग जे छे आपेला छे, एक बे अने त्रण, अने त्रण मांथी एक, त्रण मांथी केटला भाग छायांकित करवाना छे? एक। तो तमे आमांथी कोई पण एक भाग तमे छायांकित करी शको छो। धारो कि आपणे आ एक भाग छायांकित करी लईए, तो आ थई ग्यो આપેલ અપૂર્ણાંક મુજબ આપણે રંગ ભરવાનું છે એ આપણે ભર્યું। તો વિદ્યાર્થી મિત્રો, બાકીની આકૃતિઓ જે છે એવી જ રીતે તમારે એમાં છેદમાં આપેલા છે કુલ ભાગ અને અંશમાં આપેલા છે એટલા ભાગમાં તમારે રંગ ભરવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, જો કોઈ ભૂલ હોય તો ઓળખો। અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ જુઓ, પહેલી આકૃતિમાં આપણને કીધું છે કે એકના છેદમાં બે, અહીંયા આકૃતિ આપેલી છે એમાં બે ભાગ છે અને એક ભાગ છાયાંકિત કરેલો છે, કુલ બેમાંથી એક ભાગ છાયાંકિત કરેલો છે। પણ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જે આકૃતિઓ જોઈએ એમાં બધા ભાગ સરખા હતા। અહીંયા તમે જોઈ શકો છો ઉપરનો ભાગ નાનો છે અને નીચેનો ભાગ મોટો છે, તો બધા ભાગ જે છે એ સરખા હોવા જરૂરી છે। તો માટે આપણે શું ભૂલ કાઢી? તો આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી, માટે છાયાંકિત ભાગ એક દૂતિયાંશ નથી। ત્યાર પછી બીજી આકૃતિમાં જુઓ, એકના છેદમાં ચાર, ચાર ભાગ છે પણ ચારે ચાર ભાગ જે છે એ સરખા દેખાતા નથી। ખાલી આટલી આકૃતિ પૂછી હોત તો સાચું પડત, પણ એકના છેદમાં બે આપણે લઈ લેત, પણ અહીંયા આપણને બે આ નાના ભાગ છે અને બાકી બીજે મોટા ભાગ છે, તો માટે ચારે ચાર ભાગ સરખા હોય તો જ આપણે કહી શકીએ। તો અહીંયા પણ આપણે એમ લખી શકીએ કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી, માટે છાયાંકિત ભાગ આખા ચિત્ર માટે એક ચતુર્થાંશ ભાગ નથી। એ જે ત્રીજી આકૃતિમાં પણ જુઓ, તમને સરખા ભાગ દેખાય છે? આ સૌથી નાનો, આ થોડો મોટો, આ નાનો અને આ તવડો મોટો, તો ચારે ચાર ભાગ સરખા છે, તો શું આના માટે અપૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ યોગ્ય છે? તો ના। તો આપણે કહી શકશું કે આપેલ ચિત્રમાં આપેલા ભાગ સરખા નથી, માટે છાયાંકિત ભાગ આખા ચિત્રનો ત્રણ ચતુર્થાંશ ભાગ નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ, આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે? હવે આપણને એક દિવસની અંદર કેટલા કલાક હોય તો ખબર જ છે, તો એક દિવસ બરાબર કેટલા કલાક થાય? ચોવીસ કલાક। હવે આઠ કલાક દિવસનો કેટલામો ભાગ છે, તો માગ્યા પ્રમાણેનો ભાગ આપણે લખશું, તો કુલ આપણે ક્યાં લખીએ છીએ? છેદમાં। તો કુલ કલાક કેટલા છે? ચોવીસ। એક દિવસના કુલ કલાક કેટલા થાય? ચોવીસ, ને એમાંથી કેટલા કલાક લેવાના છે આપણને? આઠ કલાક। તો આઠ કલાક ક્યાં હશે? અંશમાં। તો માટે અપૂર્ણાંક ભાગ શું બનશે? આઠના છેદમાં ચોવીસ। તો માટે આપણે લખી શકીએ આમ, આઠ કલાક એ દિવસનો આઠના છેદમાં ચોવીસમો ભાગ, અથવા તમે છેદ પણ ઉડાડી શકો, આઠ એક આઠ અને આઠ તેરી ચોવીસ, તો એક તૃતીયાંશમો ભાગ પણ તમે લખી શકો। તો માટે આપણે કહી શકીએ કે આઠ કલાક એ દિવસનો આઠ ચોવીસમો ભાગ, એટલે કે એક તૃતીયાંશમો ભાગ છે। તમે બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકો છો, બંને સાચા પડશે। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સમજીએ, ચાલીસ મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? આગળ દિવસ અને કલાક આપેલા હતા, અહીંયા કલાક અને મિનિટ આપણને એકમ આપેલા છે, તો આપણે જાણીએ છીએ કે એક કલાકમાં કેટલી મિનિટ હોય? સાઠ મિનિટ હોય, તો હવે માગ્યા પ્રમાણેનો ભાગ કેટલો છે આપણને? ચાલીસ મિનિટ એ કલાકનો કેટલામો ભાગ શોધવાનો છે, તો કુલ મિનિટ ક્યાં આવે? છેદમાં। તો સાઠ લખશું છેદમાં અને એમાંથી ચાલીસ લેવાના છે, તો ચાલીસ ક્યાં આવશે? અંશમાં। તો માટે આપણે લખી શકીએ ચાલીસના છેદમાં સાઠ, એ થશે એનો અપૂર્ણાંક। તો માટે આપણે કહી શકીએ કે ચાલીસ મિનિટ એ કલાકનો ચાલીસમાં છેદમાં સાઠમો ભાગ છે, અથવા તમારે છેદ ઉડાડવા હોય તો પણ ઉડાડી શકો છો, શૂન્ય શૂન્ય કેન્સલ, બે દૂ ચાર અને ત્રણ દૂ છ, તો બે તૃતીયાંશમો ભાગ પણ તમે લખી શકો। તો બંને જવાબ સાચા પડશે, ચાલીસના છેદમાં સાઠ લખો તો પણ સાચું પડે, બેના છેદમાં ત્રણ તમે છેદ ઉડાડીને અતિશંશી સ્વરૂપ કરીને લખો તો પણ સાચું પડશે। ત્યાર પછી શીખીએ પ્રશ્ન નંબર છ, પ્રશ્ન નંબર છ માં આપણને કીધું છે, આર્યા અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે। આર્યા બે સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજીની અને બીજી જામની બનેલી છે, બીજા બે છોકરાઓ જે છે અભિમન્યુ અને વિવેક એ કાંઈ નથી લઈ આવતા, એ ભોજન લઈ આવતા ભૂલી ગયા। એ રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર છે, જેથી દરેક છોકરાને સમાન સેન્ડવિચનો ભાગ આવે,
आर्या तेने सैंडविच केवी रीते वहेंचे के जेथी बधाने एक सामान भाग मळे। बी दरेक छोकराने सैंडविचनो केटलावो भाग मळे। तो विद्यार्थी मित्रों आटली मोटी रकम जोईने तमारे डरी जवानुं नथी, जवाब एनो नानो छे। तो आपणे लखीए तो सैंडविच एनो जवाब लखीए तो सौथी पहेला सैंडविच केटली छे, कुल बे, एक शाकभाजीनी अने बीजी जेमनी बनेली छे। कुल छोकराओ केटला छे, त्रण छोकराओ छे। तो पहेलामां कीधुं छे कि आर्या तेनी सैंडविच केवी रीते वहेंचे के जेथी बधाने एक सामान मळे। तो आर्या बे सैंडविच अने त्रण छोकराओ वच्चे वेचवानी छे। बे सैंडविच अने केटला छोकराओ वच्चे वेचवानी छे? त्रण वच्चे। तेथी ते बे सैंडविचना त्रण त्रण भाग करशे जेथी दरेकने बे भाग मळे। तो आ पहेली सैंडविच एना एक बे ने त्रण भाग, आ बीजी सैंडविच एना एक बे ने त्रण भाग, शाकभाजीनी बनेली सैंडविच अने जेमनी बनेली सैंडविच। तो त्रण भाग जेमनी बनेली सैंडविचना करशे अने त्रण भाग शाकभाजीनी बनेली सैंडविचना करशे। तो दरेक ने जुओ, बे भाग, एक एक भाग, एक भाग जेमनो ने एक भाग सैंडविचनो, पछी एवी रीते बे भाग बे भाग। तो आ पहेला छोकरा માટે, આ બીજા છોકરા માટે અને આ ત્રીજા છોકરા માટે। તો માટે આપણે કહી શકીએ કે સેન્ડવિચના ત્રણ ભાગ કરીને બે બે ભાગ આપશે તો આથી કહી શકાય કે દરેક છોકરાને ત્રણમાંથી બે બે ભાગ જે છે સેન્ડવિચના મળશે, એક ભાગ જેમનો અને એક ભાગ શાકભાજીની સેન્ડવિચનો મળશે। તો માટે બે તૃતીયાંશ સેન્ડવિચ મળશે, એટલે કે ત્રણમાંથી બે ભાગ દરેકને મળશે। આ ઉપરાંત બીજો બી છે, દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામાં ભાગ મળે? તો આગળનો પ્રશ્ન બંને સેન્ડવિચમાંથી કેટલા ભાગ મળે એ હતું, હવે આ પ્રશ્ન જે છે એ દરેક છોકરાને કાં તો જેમ મળી કાં તો શાકભાજીવાળી સેન્ડવિચનો બેમાંથી એકનો કેટલામાં ભાગ મળે એ કીધું છે। તો દરેક છોકરાને સેન્ડવિચનો ત્રણમાંથી એક ભાગ મળે, જો શાકભાજીની હોય તો ત્રણમાંથી એક ભાગ શાકભાજીની મળે, કાં જેમની હોય તો ત્રણમાંથી એક ભાગ શેની મળે? જેમની મળે। ત્યાર પછી નંબર 7, કંચન કપડાને ડાઈ કરે છે, તે 30 કપડાને ડાઈ કરે છે, તેણે 20 કપડાને ડાઈ કરી લીધી છે, તો તેણે કેટલા ભાગના કપડાને ડાઈ કરી છે? તો ડાઈ કરવાના કુલ કપડાં કેટલા છે? 30। તેણે ડાઈ કરીને લીધેલા કપડાં કેટલા છે? 20। તો ડાઈ કરીને લીધા કપડાંનો અપૂર્ણાંક શોધવાનો છે, તો છેદમાં તો આપણે શું લખાય, કુલ સંખ્યા લખવાની હોય, ને એમાંથી બાકી હોય ક્યાં અંશમાં આવે, તો કુલ કપડાં કેટલા છે? 30, અને એમાંથી કરી લીધેલું કામ કેટલું છે? 20। તો 20 ના છેદમાં 30, તમારે છેદ ઉડાડી શકો છો, 00 કેન્સલ, એટલે 2 ના છેદના 3 જવાબ તમે લખી શકો। તો તમે 20 ના છેદમાં 30 લખી શકો અને 2 ના છેદમાં 3 લખી શકો, બંને જવાબ સાચા પડશે। અપૂર્ણાંક શું મળ્યો આપણને? 20 ના છેદમાં 30 અથવા 2 ના છેદમાં 3। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાંના કેટલાક ભાગની અવિભાજ્ય સંખ્યાઓ લખો। તો સૌથી પહેલાં તો આપણે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। હવે કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થઈ 2 થી 12 સુધીની? 11, ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 11 સંખ્યાઓ થઈ, કુલ સંખ્યા કેટલી થઈ? 11। હવે 2 થી 12 સુધીમાં આવતી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? તો 2, 3, 5, 7 અને 11 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। અવિભાજ્ય સંખ્યાઓ કઈ હોય શું હોય તમને ખબર છે। હવે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ આપણને? કુલ 5 સંખ્યાઓ। તો માગ્યા મુજબનો ભાગ થશે કુલ અવિભાજ્ય સંખ્યાઓના છેદમાં પ્રાકૃતિક સંખ્યાઓ। તો કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હતી? 11, અને એની અંદરથી કુલ આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી? 5। તો માટે અપૂર્ણાંક શું લખશું? 5 ના છેદમાં 11। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાંના કેટલામાં ભાગનો અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 102 થી 113 સુધીની સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ અને એમાંથી કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે શોધીએ। તો 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113 કુલ કેટલી સંખ્યાઓ થઈ? ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કેટલી સંખ્યાઓ થઈ? પ્રાકૃતિક સંખ્યાઓ 12। હવે એની અંદરથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 103, 107, 109, 113 તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ? 4। તો માટે માગ્યા મુજબનો ભાગ થશે છેદમાં કુલ પ્રાકૃતિક સંખ્યાઓ લખશું અને એમાંથી જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ અંશમાં લખશું। તો કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? 12, અને એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 4। તો માટે અપૂર્ણાંક શું બનશે? 4 ના છેદમાં 12। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, આપેલ વર્તુળ જેમાં ચોકડી છે તેનો અપૂર્ણાંક શું છે?
तो जो विद्यार्थी मित्रों यहाँ कुल वर्ड जोड़ के लाचे एक बे त्रण चार पांच छ सात आठ आठ वर्तुळ છે તો માટે આપણે લખશું વર્તુળની સંખ્યા કેટલી છે આઠ છે એમાંથી ચોકડી કરેલા વર્તુળ કેટલા છે એક બે ત્રણ અને ચાર તો ચોકડી કરેલા વર્તુળ કેટલા છે ચાર છે તો આપણને શું પૂછ્યું છે ચોકડી છે એનો અપૂર્ણાંક શું છે તો માટે માગ્યા મુજબનો અપૂર્ણાંક થશે છેદમાં કુલ વર્તુળ અને અંશમાં ચોકડી કરેલા વર્તુળ તો છેદમાં આઠ કુલ વર્તુળ કેટલા છે આઠ અને અંશમાં શું આવશે ચાર જેમાં ચોકડી કરેલી છે તો માટે માગ્યા મુજબનો અપૂર્ણાંક શું બનશે ચારના છેદમાં આઠ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર સમજીએ ક્રિસ્ટીન તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું તેણીને ત્રણ સીડીઝ ખરીદી હતી અને પાંચ સીડી એને ભેટમાં મળી હતી તો એના દ્વારા ખરીદેલી સીડીઝની સંખ્યા અને ભેટમાં મળેલી સીડીઝની સંખ્યા કુલ સીડીઝની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે તે આપણને શોધવાનો છે તો સૌથી પહેલાં તો ક્રિસ્ટીનને ખરીદેલી સીડી કેટલી છે ત્રણ ક્રિસ્ટીનને ભેટમાં મળેલી સીડી કેટલી છે પાંચ તો એ કુલ સીડી કેટલી થઈ તો ક્રિસ્ટીનને મળેલી કુલ સીડી છે ત્રણ ખરીદેલી અને પાંચ ભેટમાં મળેલી ત્રણ વત્તા પાંચ એટલે આઠ સીડી એની પાસે છે હવે આપણે પહેલાં ખરીદેલી સીડીનો અપૂર્ણાંક શોધીએ તો કુલ સીડી સીધમાં છેદમાં આવશે અને ખરીદેલી સીડી અંશમાં આવશે તો કુલ સીડી છે આપણી પાસે આઠ તો આઠ છેદમાં આવશે અને ત્રણ આવશે અંશમાં તો માટે ખરીદેલી સીડીઝનો અપૂર્ણાંક શું આવ્યો ત્રણના છેદમાં આઠ એવી રીતે ક્રિસ્ટીનને ભેટમાં મળેલી સીડીનો અપૂર્ણાંક શોધીએ તો છેદમાં તો કુલ સીડી જ લખશું અને અંશમાં લખશું ભેટમાં મળેલી સીડી તો કુલ સીડી કેટલી છે આઠ અને અંશમાં લખશું આપણે ભેટમાં મળેલી સીડી તો અપૂર્ણાંક શું બનશે ત્રણ પાંચના છેદમાં આઠ તો આમ ખરીદેલી સીડીનો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં આઠ અને ક્રિસ્ટીનને ભેટમાં મળેલી સીડીનો અપૂર્ણાંક થશે પાંચના છેદમાં આઠ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 7.1 પૂરું થાય છે એના દાખલા બરાબર તમે ધ્યાનથી સાંભળી અને શીખજો અને આ બધા દાખલા તમે બાકી નોટમાં કરજો જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો આના જેવા બીજા દાખલા તમે ઘરે સ્વાધ્યાય પોથીમાં ગણજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર